ઊંઘની ટેવ બદલશો તો જિંદગી બદલાઈ જશે. કુદરતનો તો નિયમ છે કે વહેલા સૂઈને વહેલા ઉઠવું જોઈએ, પણ આપણા બધાની લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે વહેલા સૂતા અને વહેલા ઉઠતા માણસને અપવાદ ગણવામાં આવે છે. મોડા ઊંઘી ને મોડા ઉઠવાની લોકોની સંખ્યા વધી ગઈ છે. દિગ્ગજોની વાત કરીએ, મહાન માણસોની વાત કરીએ, તો 8 કે 9 વાગે તો એ લોકોએ નક્કી કરી દીધું હોય છે કે આજે મારે શું અચીવ કરવાનું છે. 8 વાગે તો કેટલાયના ઘરે હજી દાંત ઘસાતા હોય છે અને આખા દિવસમાં શું કરવાનું તેનું કોઈ પ્લાનિંગ જ નથી. એકવાર ઊંઘવાની ને ઉઠવાની ટેવ સુધારો, પછી જુઓ કેવી અલગ જ એનર્જી તમારા શરીરમાં ફીલ થાય છે. શરીર તો સુધરે જ છે, સાથે સાથે મગજ પર પણ સારી અસર થાય છે. આખો દિવસ મોબાઈલમાં સ્ક્રોલ પર સ્ક્રોલ કરે છે, એકની એક વસ્તુ વારંવાર જોવાય છે અને સવારે ઉઠીને સીધો મોબાઈલ હાથમાં પકડાય છે અને રાત્રે ચાર્જ કરવાની નોબત ના આવે ત્યાં સુધી વપરાય છે. સવારે વહેલા ઉઠીને તરતનો સમય અને ઊંઘતા પહેલાંનો સમય કેટલો મહત્વનો અને ચમત્કારિક છે તે તમે આજે જાણશો. કહેવાય છે કે રાત્રે ઊંઘતા પહેલા કરેલા વિચારો અને સવારે તરત ઉઠીને કરેલા વિચારો તમારું મગજ ખૂબ જ ગંભીરતાથી લે છે. એ વિચારો પર એ વધારે કામ કરવાનો આગ્રહ રાખે છે. તો વિચારો કે આ 2 સમયે તમે મોબાઈલમાંથી નીકળીને તમારે જે હાંસિલ કરવું છે તેના વિચાર કરો તો તમને સફળતા મળવાના ચાન્સ અનેક ગણા વધી જાય છે. હવે તમે માની તો લીધું કે હું વહેલા ઊંઘવાની ને ઉઠવાની ટેવ પાડીશ, પણ તમને એક તકલીફ થશે કે તમે વહેલા ઊંઘી નહીં શકો, કેમ કે એના માટે તમને પ્રેક્ટિસ જ નથી. તમે મગજને આ સમયે મોબાઈલમાં સ્ક્રોલ કરવાની પ્રેક્ટિસ પાડી છે, તો તે સાયકલ બ્રેક કરવાની અમુક રીતો છે. આપણને ઊંઘ 2 જ સમયે આવે છે, જ્યારે આપણું મગજ ઢીલું હોય અથવા ધીરું હોય. જો તમે તમારા મગજને ઢીલું અથવા ધીરું કરવામાં સફળ થઈ જાઓ તો સમજી લેજો કે તમને ઊંઘ આવી જશે. જ્યારે પણ બોરિંગ કામ જબરજસ્તી કરતા હોઈએ અથવા એકને એક કામ સતત કરતા હોઈએ ત્યારે મગજ ઢીલું થાય છે. જેમ કે જેને ભણવામાં કોઈ રસ નથી તે સ્ટુડન્ટ ભણવા બેસે ત્યારે, ટીચર ભણાવે ત્યારે, કોઈ બોરિંગ મૂવી ચાલતું હોય તો ઊંઘ આવવા માંડે છે, કેમ કે બોરિંગ કામ જબરજસ્તી કરતા હોય છે. એટલે મગજને ઢીલું કરવાનું કામ એક ઓટોમેટિક પ્રોસેસ છે જે આપણે નથી કરી શકતા, પણ મગજને ધીરું તમે ચોક્કસ કરી શકો છો. અને જ્યારે મગજ ધીરું થશે ત્યારે તમને ક્યારે ઊંઘ આવી જશે અને સવાર પડી જશે ખબર નહીં પડે. જ્યારે મોડી રાત સુધી આપણે મોબાઈલમાં જોયા કરીએ છીએ ત્યારે એક સમયે મગજ ઢીલું થઈ જાય છે અને આપણને ઊંઘ આવવા માંડે છે. હવે એ વસ્તુ આપણે નથી કરતા અને વહેલા સુવાની ટ્રાય કરીએ છીએ એટલે મગજ ઢીલું નથી થતું અને ઊંઘ નથી આવતી. એ ઢીલું નથી થતું એટલે મગજમાં ઘણા બધા વિચારો દોડ્યા કરે છે અને એટલે મગજ ધીરું નથી થતું. તો આવા સમયે તમારે માત્ર 1 વિચાર અથવા 2 વિચાર સતત તમારા મગજમાં ચલાવતા કરવા જોઈએ, ત્યારે તમારું મગજ ધીરું થાય છે. જો તમે ભગવાનમાં માનતા હો તો કોઈ ટૂંકો મંત્ર લઈ લો અને તેને ધ્યાનથી મનમાં ને મનમાં રિપીટ કરતા જાઓ, થોડા સમયમાં ઊંઘ આવી જશે. આ થઈ 1 વિચાર દ્વારા લાવવામાં આવતી ઊંઘ. હવે જોઈએ 2 વિચારથી ઊંઘ લાવવી. તમારા શ્વાસ અને ઉચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે શ્વાસ લો છો તે તમારો 1 વિચાર થયો, તમે શ્વાસ બહાર કાઢો છો તે 2 વિચાર થયો. આખા દિવસ દરમિયાન તો આપણને ખબર જ નથી પડતી કે ક્યારે આપણે શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ, પણ ઊંઘવાના સમયે આ વસ્તુ કરો, થોડી વારમાં તમને કન્ફર્મ ઊંઘ આવશે. એક હાથ પેટ પર મૂકીને ત્યાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. જ્યારે હું શ્વાસ લઉં છું ત્યારે પેટ બહાર આવે છે, જ્યારે છોડું છું ત્યારે પેટ અંદર જાય છે. આ 2 વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરો અને થોડાક જ સમયમાં તમારું મગજ ઊંઘના સ્ટેટમાં ચાલ્યું જશે. આ દુનિયામાં બધી જ વસ્તુ પ્રેક્ટિસ માંગે છે, એટલે તમારે ધીરજ રાખીને વહેલી ઊંઘ લાવવાની પણ પ્રેક્ટિસ કરવાની છે. અને થોડા દિવસ પછી તમારી સાયકલ એ રીતની કુદરતી થઈ જશે. અજમાવી જુઓ અને શરૂ કરી દો ઊંઘની ટેવ બદલવાની, શરૂ કરી દો જિંદગી બદલવાની.